જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી વલ્લભાધી જય શ્રી ઘુસાઈજી પરમ દયાલ કી જય વૈષ્ણવો ગયા વખતે આપણે ગયા મહિને કવિ દયારામભાઈ છે એમનાથી પરિચિત થયા હતા ફરી પાછા એમનાથી પરિચિત થઈએ અને દયારામભાઈ સુધા દ્વૈત બ્રહ્મવાદ છે એમના વિશે આપણે આજે લઈએ છીએ પવનભાઈ સખિયા સ્વાગત છે આપનું મારા જય શ્રી કૃષ્ણ રંજનબેન લુણાગરિયા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે વિનોદભાઈ ગજ્જર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે રેખાબેન ઠક્કર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ખાલી છતાં શિષ્યો વૈષ્ણવોથી પૂજકો અને પ્રશંસકોથી સદાય ભરચક મિત્રો દ્વારા પૂજકો દ્વારા શિષ્યો દ્વારા પ્રશંસકો દ્વારા વૈષ્ણવો દ્વારા

તો એમને મન બધા છે સરખા હતા એવા દયારામભાઈ છે પાવતીબેન જે આર વડાલીયા પ્રભુદાસભાઈ સોલંકી લલિતાબેન અકબરી સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે તો વડોદરાના સયાજીરાવ બીજા ફતેહસિંહ મુતાલિક વડોદરાના હરિભક્તિ વડોદરાના સરદાર વડોદરાના શ્રીમંતો અમદાવાદના કવિ માધવદાસ વ્યાસ અમદાવાદના કૃષ્ણારામ મહારાજ અમદાવાદના શ્રીમંતો સુરતના શ્રીમંતો ભરૂચના શ્રીમંતો વગેરે દયારામભાઈ ના કાવ્યના જલસા છે એ વારંવાર ગોઠવ્યા હતા અને વડોદરા અને ડાકોરમાં ચાંદોદ અને ડાભોઈમાં જલસાઓ છે એ થતા જ કરતા હતા આ દયારામભાઈને ને લીધે તો એ જલસાઓમાં દયારામભાઈ છે કૃષ્ણ ભક્તિના ગીતો ગાતા એટલે અનગરસ ની જડીઓ છે એ વરસતી અને ભક્તિ રસ ની લહેરો લહેરાતી પ્રેમ રસ ની પરાગ પારંગતી અને સોહામણા અને દિવ્ય શ્રૃંગાર રસ ની સરિતા છે વહેતી એવા દયારામ ભાઈ અને દરેક ભગવત મંડળી કે જલસા ને અંતે કવિ ભગવત ભક્તોને આશીર્વાદ આપીને જ બેઠકની સમાપ્તિ કરતા તો ચીર સુખી રહો તુમ સકલ હરિજન આનંદ મંગલ અખંડ હરિ રહો મન ભક્તિ પ્રેમ આસક્તિ વ્યસન શ્રી વ્રજેશ ગુરુ ભગવદીય ભાવ સદા દુઃખ કદાચ કર્મ કાળ માયા ભય જન્મ મરણ જાઓ શુભ શુભમતી રહો સતત મન કુપથ ન નો સદગુણ સંતોષ સદા રહો પૂરણ કામ એહી આશીષ દેત દયા

શ્રી કૃષ્ણ દેવ રાયની સભાની અંદર જે દિગ્વિજય કર્યો છે દસ દિગ્વિજય કર્યો છે અને જે અલગ અલગ પ્રકારે એમના રાજ્યાભિષેક સોરી કનકાભિષેક થયા છે અલગ અલગ અભિષેકો થયા છે તો સુધા દૈત્ય બ્રહ્મવાદ છે એમને બધાએ છે મોહર મારી છે દરેક પંડિતોએ છે એવું સ્વીકાર્યું કે આપ જે મત કહી રહ્યા છો એ યોગ્ય છે અને આપ જે કરી કહી રહ્યા છો એમાં અમે બધા સહમત છીએ તો બધા શાસ્ત્રાર્થમાં હાર્યા અને શ્રી વલ્લભાચાર્યજી એ જે શુદ્ધાદૈત બ્રહ્મવાદ સાકાર બ્રહ્મવાદની વાત કરી એ વિશે આપણે આજે દયારામભાઈ શું કહી રહ્યા છે એ આપણે જોવું છે ઉષાબેન મોદી સ્વાગત છે પમીબેન પ્રિન્સભાઈ શામજીભાઈ આપ સર્વ વૈષ્ણવો સ્વાગત છે જીતેન્દ્રભાઈ કણઝારીયા સ્વાગત છે ગીતાબેન સુચા સ્વાગત છે આપનું પાવતી અનિલાબેન પ્રભુદાસભાઈ ગોપાલભાઈ ગુમલિયા સર્વ વૈષ્ણવો સ્વાગત છે તો આ પ્રકરણમાં આપણે ભક્ત કવિ શિરોમણી શ્રી દયારામભાઈની વિચારધારા સમજવાનો યથામતી પ્રયાસ કરીએ ભારતીય તત્વજ્ઞાનના તેઓશ્રીઓના વખતમાં ઉપલબ્ધ હશે તે તમામ ગ્રંથોનો ખૂબ ઊંડો અભ્યાસ કરી અને તેમો તેમાનું રહસ્ય તેમણે ઉત્તમ ગ્રંથો કાવ્યો ગરબીઓ પદો વગેરે રચીને આપણને સરળતાથી સમજી શકીએ એ રીતે આપણી આગળ મૂક્યું છે કોણે દયારામભાઈએ તો ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાના ઘણા માર્ગો આપણા શાસ્ત્રોએ અને ધર્મ ગ્રંથોએ બતાવ્યા છે એ આપણે છે અંદર જેમ કે જ્ઞાન માર્ગ છે કર્મ માર્ગ છે યોગ માર્ગ છે અને ભક્તિ માર્ગ વગેરે માર્ગો દ્વારા મનુષ્ય પોતાનું આત્યંતિક કલ્યાણ છે એ સાધી શકે છે આ બધા માર્ગોમાં ભક્તિ માર્ગ વધારે સરળ અને સલામત છે એવું ઘણા સંતોનું અને આચાર્યોનું માનવું છે શ્રી ભાઈ પણ ભક્તિ માર્ગ ને જ શ્રેષ્ઠ માર્ગ માને છે અને ભક્તિ ની પાછળ જ્ઞાન અને વૈરાગ્ય તો આપોઆપ આવે છે એટલે જ્ઞાન અને વૈરાગ્ય મેળવવા માટે જુદા જુદા પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી તો રસિક વલ્લભ ગ્રંથમાં શ્રી ભાઈ જણાવે છે એ ભક્તિ ના બે પુત્ર છે જ્ઞાન અને વૈરાગ્ય કહાવે જ્યાં ગાય માં આવી

તો તે વૃથાદ કરતા ચંડોલ પક્ષી કરતા કોઈ રીતે નથી નવ સઘડું ટોલ શ્રી કૃષ્ણ ભક્તિ નથી તો સમજો દ્વિજ ચંડોલ તો આ બધું નકામું છે ભક્તિ ન હોય તો આ બધાનું જ્ઞાન છે નકામું છે અંસાબેન પટેલ રૂપાલીબેન ગોહેલ કૈલાશભાઈ કિરાર રમેશભાઈ રામોલિયા કરશનભાઈ ગીતાબેન આપ સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે તો શ્રીમદ જ્ઞાન માર્ગનો સમાવેશ થતો નથી પ્રતિપાદન કરતા મહાન આચાર્યો આપણા ભારત વર્ષમાં થયા છે એ ચારય આચાર્યોએ એ ભક્તિમાર્ગનો પ્રચાર કર્યો પણ તે પ્રત્યેક આચાર્યના મંતવ્યો થોડી થોડી વિભિન્નતા પ્રવર્તતી હોવાથી દરેક આચાર્યના સિદ્ધાંત રહસ્યને જુદી જુદી રીતે ઓળખવામાં આવે છે તો આચાર્યો કયા થયા છે અને એને કયો સિદ્ધાંત આપ્યો છે એ આજે આપણે એકદમ સરસ સમજી લઈએ આપણે સોડસ ગ્રંથ ની અંદર તો સમજ્યા જ છીએ આજે તમને તરત જ છે એ સમજાઈ જાય એ રીતે કહું છું આચાર્ય છે ચાર અને એમના સિદ્ધાંતો તો ચાર આચાર્યોમાંના ના પેલા આચાર્ય છે શ્રી રામાનુજાચાર્ય રામાનુજાચાર્ય નો સિદ્ધાંત છે એ વિશિષ્ટા વિશિષ્ટા દ્વૈતવાદ દ્વૈતવાદ અને બીજા છે શ્રી એમણે આપ્યો છે દ્વૈતવાદ અને શ્રી નિમ્બારકાચાર્ય તો એમને દ્વૈતા દ્વૈતવાદ અને શ્રી વલ્ભાચાર્ય થયા એમને શુદ્ધા દ્વૈતવાદ ચાર આચાર્ય છે શ્રી રામાનુજાચાર્ય મધવાચાર્ય દિબકાચાર્ય અને શ્રી વલ્લભાચાર્ય એમના સિદ્ધાંત છે વિશિતા દ્વૈતવાદ દ્વૈતવાદ દ્વૈતા દ્વૈતવાદ અને સુધા દ્વૈતવાદ તો શ્રી દયારામભાઈ વલ્લભી વૈષ્ણવ ભક્ત હતા પણ ભક્તિ માર્ગના તમામ સિદ્ધાંતોનું રહસ્ય અને તેમાં રહેલા સૂક્ષ્મ ભેદની પણ તેઓ શ્રીએ ઊંડી સમજ ધરાવતા હતા અને સંપ્રદાય સાર નામક ગ્રંથમાં સંપ્રદાય સાર નામનો એમનો ગ્રંથ છે એમાં તેમણે આ તમામ માર્ગોની સુંદર છણાવટ કરી છે તો જે લોકોને પણ આ બધા માર્ગ વિશે વ્યવસ્થિત સમજવું હોય એમને આ સંપ્રદાય સાર પુસ્તક છે એનું વાંચન કરવું જોઈએ અને એમાંના અંતમાં સુધાદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંતોનું પ્રતિપાદન એમને કર્યું છે રમેશભાઈ ચાંગાની રાજુભાઈ હેમાબેન ગુજરાતી સર્વ વૈષ્ણવનું સ્વાગત છે ભક્તિ કેરા તેના ભાખ્યા ભેદ સુધા બ્રહ્મવાદનું પ્રતિપાદન કર્યું શવે તો આ સિદ્ધાંત સો છે તેનો સંક્ષેપમાં આપણે વિચાર કરીએ કાલે આપણે રાત્રિના સમયે જે સુધા દ્વૈત બ્રહ્મવાદની વાત કરી કે શ્રી મહાપ્રભુજીએ પોતાનું જે આ બ્રહ્મવાદ છે એ જ્યારે બધાની સન્મુખ છે રજૂ કર્યું અને સર્વ પ્રકારે યોગ્ય છે એ જ બરાબર છે એ વાત જ્યારે આખી ભરી સભાની અંદર છે એ બધાને માન્ય થઈ બધાને નિરુત્તર કર્યા ત્યારે સુધા દ્વૈત્ય બ્રહ્મવાદની વાત છે એ બધાના ગળે ઉતરી તો આપણે પણ ગળે ઉતારવી છે તો આજે એના વિશે બરાબર આપણે સંક્ષેપમાં ટૂંકમાં જાણીએ એના વિશે તો સીધા સુધા દ્વૈત્ય સિદ્ધાંતનો મૂળ વિચાર શ્રીમદ વલ્લભાચાર્યજી પૂર્વે સાતસો વર્ષ ઉપર થઈ ગયેલા શ્રી વિષ્ણુ સ્વામીનો કહેવાય છે વિષ્ણુસ્વામીના શિષ્ય બિલ્વ મંગળે વિદ્યાનગરમાં શ્રી કૃષ્ણદેવ રાજાની સભામાં સર્વોત્કૃષ્ઠ ઠરેલા આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીને શ્રી ગોપીજન વલ્લભ ઉપાસનાનો આ સિદ્ધાંત પ્રકાર આગળ ચલાવવા વિનંતી કરી અને શ્રી મહાપ્રભુજીએ એ સિદ્ધાંતને પોતાનો ગણી અપનાવ્યો તેમનો પ્રચાર તથા કરી અને પુષ્ટિ સુધી સુધા દ્વૈતમ અહી શુદ્ધ પદ શા માટે મૂકવું પડ્યું શ્રીમદ શ્રીમદ શંકરાચાર્ય નો કેવલા દ્વૈત મત છે એ નિર્ગુણ બ્રહ્મ નું પ્રતિપાદન કરતો હોવાથી ભક્તિમાર્ગ ની દ્રષ્ટિએ વિવર્તી પાડવા શુદ્ધ પદ છે મીક્યો આથી શ્રીમદ વલ્લાચાર્યજી નો સિદ્ધાંત સુધા દ્વૈત કહેવાય અને સુધા દ્વૈત બ્રહ્મવાદ શ્રી શંકરાચાર્ય ના દ્વૈતવાદનું અનેક રીતે ખંડન કરે છે શ્રી શંકરાચાર્ય પરબ્રહ્મને નિરંજન નિરાકાર જણાવે છે પરબ્રહ્મ પરબ્રહ્મમાંથી પેદા થયેલો જીવ પણ બ્રહ્મ સ્વરૂપ છે તેથી તે મત પ્રમાણે અહમ બ્રહ્માસ્મિ હું જ તે બ્રહ્મ છું હું જ તે બ્રહ્મ છું એમ કહે છે તેઓ કનક અને કુંડળ જળ અને તરળ તેમજ માટી અને ગળાનો ભેદ જોતા નથી કોણ શંકરાચાર્ય નો મત છે એ એને માટી ને ઘડો છે એમાં એક ભેદ જોતા નથી ત્યારે પર જોવામાં આવે શું કે માટી વસ્તુ અલગ છે એમાંથી ભલે ઘડો બન્યો છે પણ ઘડો છે એ માટી જ થઈ શકે પોતે જ માટીનું સ્વરૂપ છે એવું ન કહી શકાય એ વાત છે તો કનક એટલે કે સોનું અને કુંડળ સોનામાંથી કુંડળ બને તો કુંડળ પોતે એમ ન કહી શકે કે હું જે મૂળરૂપ એ છું કારણ કે જે પેલા બાથી બન્યા છે એનો અંશ થયો કહેવાય તો સુધા દ્વૈત મતે તેના નામ અને આકારમાં તથા કાર્યમાં પણ ભેદ કહ્યો છે શ્રી દયારામભાઈ કે છે કે માટી વડે કુવામાંથી પાણી ન ખેંચાય માટી હોય એનાથી કઈ કુવામાંથી ઘડ કુવામાંથી પાણી ન ખેંચાય

પણ તે કદાપી બ્રહ્મ બની શકે નહીં જીવ પોતે બ્રહ્મ બની શકે નહીં શ્રી દયારામભાઈ કહે છે કે મીઠાનો ગાંગડો સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલો હોવા છતાં તે ગાંગડો હું જ સમુદ્ર છું એવો દાવો કરી શકે નહીં તો હું સાગર છું બોલે લવણજી એટલે કે મીઠું સત્ય કહે તે વાણી કવણજી જીવ કદાપી બ્રહ્મ ન થાય જી નદી ઉલટી વહી મૂળ નહી ઉલટી વહીને એના મૂળમાં મીઠું છે એ પણ એમ ન કહી શકે કે હું સાગર છું સાગર માંથી મીઠું બન્યું છે એટલે મીઠું સાગર નો અંશ છે પણ પોતે એમ ન કહી શકે કે હું સાગર છું તો જીવ પણ કદાપી એવું ન કહી શકે કે હું જ બ્રહ્મ છું વિજયભાઈ માથુકિયા જેટી કંઝારિયા ધીરુભાઈ કાનાણી જયશ્રીબેન થાનકી સુરેશભાઈ મુગલપરા કોરાટ મગનભાઈ અંટાળા ગિરીશભાઈ સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે જય આર જય હો આમ સુધા દ્વૈત મતે સુધા દ્વૈત મત કોને આપેલો છે શ્રી તો એ મત પ્રમાણે જીવ ઈશ્વર નો અંશ હોવા છતાં તે ઈશ્વરનું કાર્ય કરી શકે નહીં જીવે તો યો યદશમ સતમ વજેત જેનો અંશ હોય તે અંશી નું એટલે કે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ નું સ્વામી સેવક ભાવે ભજન કીર્તન કરવું જોઈએ તો આપણે કઈ ભગવાન ના કાર્યો ન કરી શકીએ આપણે તો ભગવાન છે સ્મરણ કરી શકીએ એની સેવા કરી શકીએ વડી શ્રી દયારામભાઈ શું છે કે શંકરાચાર્ય ના મતા અનુસાર જો પરબ્રહ્મ નિર્ગુણ હોય તો આ સૃષ્ટિની રચના કઈ રીતે શક્ય બને શાસ્ત્રની દ્રષ્ટિએ કાર્ય ણી દલીલ કરતા તે કહે છે કે જગત કરતા કો જગ હું કહા કે આયા આ જગત તો જો આકાર ન હોય તો રૂપ ન હોય તો કારણ જૈસા કાર જ હોય ન્યાય શાસ્ત્ર મેં ગાયા ત્યારે વેદમાં જેને નિર્ગુણ બ્રહ્મ કહે છે તે શું છે માને છે કે શ્રી ભગવાને શ્રી મુખે જણાવેલું એટલે પાવક વાળું પોતાનું ધામ તેજ નિર્ગુણ બ્રહ્મ છે તેઓ કે છે કે લલિત ત્રિબંગી છેલ ફાકડે નટવર નાથ અમારે નિર્ગુણ બ્રહ્મ હે धाम સો

છેય ગુણો વાળું છે તેને કેવી રીતે નિર્ગુણ કહી શકાય છ ગુણો જેનામાં રહેલા છે એને નિર્ગુણ કેવી રીતે કહી શકાય શૈલેષભાઈ દુદાત્રા સ્વાગત છે આભાર જીતેન્દ્રભાઈ જગદીશભાઈ સોજીતરા સ્વાગત છે આપનું પણ ઈશ્વરીય્યાદી ખટ ગુણ સંયો નિર્ગુણ કહીએ ગુણ પર શુદ્ધ સત્વ હરીખત સબ સુખ લહીએ લેવો હેમાબેન બ્રહ્મવાદીઓ કહે છે કે ઘણા અરીસા હોય તેની વચમાં જેમ એક મુખ્ય ઉભોર રહે અને તેનું પ્રતિબિંબ જણાય એમ જીવ માત્ર દ્રષ્ટા દ્રષ્ટ અને સૃષ્ટા સૃષ્ટ બીજો કોઈ નથી પણ એક વિચારે બ્રહ્મ પોતે વિલસે છે શ્રી આ દલીલ દ્વારા તમે પોતે જ પોતાના મતનું ખંડન કરી અને ઈશ્વર સાકાર હોવાનું પ્રતિપાદન કરો છો કારણ કે રૂપ હોય તો જ તેનું પ્રતિબિંબ પડે તો પછી આ પવન છે વૈષ્ણવું રૂપ ન હોય તો પ્રતિબિંબ ન પડે રૂપ હોય તો જ પ્રતિબિંબ પડે આ પવનને રૂપ નથી તો ક્યાંય તેનું પ્રતિબિંબ જોયું પવનનું કોઈએ પ્રતિબિંબ જોયું તો પ્રતિબિંબ ન પડે રૂપ મણ નિર્મલી વસ્તુ ભાખ્ય પવનનું પ્રતિબિંબ કાષ્ઠમાં કયું પડ્યું દીઠું ભાખ્ય શ્રી શંકરાચાર્ય બ્રહ્મને સત્ય અને જગતને મિથ્યા માને છે તેઓ જગતને માયાજનિત માનતા હોવાથી બ્રહ્મ સત્ય જગત મિથ્યા કહે છે જ્યારે શ્રીમદ વલ્લભાચાર્યજી પ્રપંચો ભગવત કાર્ય એ વાક્યને પ્રમાણ ગણી અને જગતને સત્ય માને છે યોગીરાજ શ્રી અરવિંદ પણ જગતને સત્ય માને છે શ્રી દયારામભાઈ કહે છે કે જેવો બ્રહ્મને સત્ય અને તેના રચેલા જગતને અસત્ય કહે છે તેમને એકાક્ષી એટલે કે એક જ કારણ આપણે શું જાણવાનું છે વૈષ્ણવ જે આપણે શ્રી વલ્ભાચાર્યજીને આપણા ગુરુ ધારણ કર્યા છે તો એમનો સિદ્ધાંત છે આપણે સ્વીકાર્યો છે તો એમનો સિદ્ધાંત આપણે સ્વીકાર્યો હોય તો આપણે શું કરવું જોઈએ જગતને પણ સત્ય માનવું જોઈએ અને બ્રહ્મ છે એને પણ સત્ય માનવું જોઈએ પછી બ્રહ્મને સત્ય માને અને જગતને મિથ્યા માને તો અસત્ય માને તો એને એક આંખવાળા ગણવા કેમ કે તેઓ બ્રહ્મને જોઈ શકે છે અને બ્રહ્મના રચેલા જગતને જોઈ શકતા નથી આમ સુધા દ્વૈત મતે બ્રહ્મ અને જગત ઉભય સત્ય જ છે સુધા દ્વૈત બ્રહ્મવાદ છે એ કોનો છે શ્રી વલ્ભાચાર્યજી અને તેમના મતે શું છે કે બ્રહ્મ અને જગત બંને સત્ય જ છે તો વિવર્તવાદીઓ જગત માયા જનિત બ્રહ્મ છે તો વૈષ્ણવો આવું જ્ઞાન આપણને હોવું જરૂરી છે એટલે હું કહું છું બધા એમ કે કે સુધાદ્દૈત બ્રહ્મવાદ છે એ તમારા વલ્ભાચાર્યજી સ્થાપ્યો છે તો એમાં શું છે આપણને કોઈ કે તો આપણને ખબર હોવી જોઈએ તો સુધા દ્રહવાદ છે એમનું કહેવાનું શું થાય તો કે ભાઈ બ્રહ્મ પણ સત્ય છે અને જગત પણ સત્ય છે એ શંકરાચાર્યથી કેવી રીતે અલગ પડે છે તો કે તેઓ લોકો એવું કહે છે કે બ્રહ્મ સત્ય છે પણ જગત અસત્ય છે એવી આપણને ખ્યાલ હોવો જોઈએ તો જે માર્ગે આપણે આગળ ચાલી રહ્યા છીએ તો એ માર્ગ છે શું એનું થોડું ઘણું જ્ઞાન છે એ આપણને હોવું જોઈએ

કે જેમ દોરડામાં સર્પનો છીપમાં રૂપાનો અને મૃગજળમાં જળનો ભ્રમ થાય છે તેમ માયાના કારણે આ જગતની ભ્રાંતિ થાય છે એનું કહેવાનું એવું છે અને તેથી તે મિથ્યા છે તો તેના પ્રત્યુત્તરમાં હવે શ્રી દયારામભાઈ શું કહે છે કે સર્પ સાચો છે પૂર્વે જોયેલો છે માટે જ રજ્જુને એટલે કે દોરડાના વિશે સર્પની ભ્રાંતિ થાય છે નહીતર ભ્રાંતિ થાય કે આ સાપ છે એમ શું વાત કરી કે સર્પ સાચો છે બરાબર સર્પ તો આવો છે એને આકાર છે આપણે જાણીએ છીએ કે આને સાપ કેવા તો સર્પ છે એ સાચો છે આપણે એને અગાઉ જોયેલો છે એટલા માટે આપણે એવા દોરડાની અંદર એવો ભાસ થાય કે સર આ સાપ તો નથી ને એમ તો ત્યાં ઊંટ હશે ઘોડો હશે કે વાઘ હશે એવી ભ્રાંતિ કેમ થતી નથી આપણને એ સાપ હશે એવું શું કામ થાય ન્યા આપણને આ દોયડું લટકાતું હોય ન્યા ઘોડો છે એવું કા ન લાગે ઊંટ હશે એવું કા ના થાય આપણને સાપ હશે એવું શું કામ થાય તો કે આપણે આગળ જોયેલો છે

શ્રી સદા રહે છે માટે તે સત્ય છે જય વિનોદભાઈ પ્રફુલભાઈ ગોંડલિયા શું કે છે હા છે તમારું પ્રય રંજન બેન જય હો કરશનભાઈ જે ખ્યાતિ માટે ભ્રાંતિ હોય જો જૂઠું પુષ્પ ગગરનું દીઠું કહે ન કોઈ તો સુધા દૈત બ્રહ્મવાદના મતે પરબ્રહ્મ પરબ્રહ્મે ભૂભૃંગુ થકી થકી બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું છે ભૂભૃંગ થકી બ્રહ્માંડ છે એ ઉત્પન્ન કર્યું અને દ્વિવિધ્યા પ્રકારની એટલે કે આસુરી અને દેવી સૃષ્ટિ પણ તેણે પેદા કરી બે પ્રકારની આસુરી અને દેવી એમ બે પ્રકારની સૃષ્ટિ છે એ પેદા કરી દેવીજીઓ તે મહાગુણવાન વૈષ્ણવો થયા અને આસુરી જીવો છે કર્મજડ અન્યો પાસક તથા ભગવત ધર્મ વિહીન થયા આ પ્રમાણે દ્વિવિદ્યા સૃષ્ટિ ચાલે છે દેવી જીવો પ્રભુની શુદ્ધ ભક્તિ કરી શકે તેની રીત અને સિદ્ધાંત સમજાવવા પરબ્રહ્મ પોતે શ્રીમદ વલ્લભાચાર્યજી અને શ્રી વિશ્લેષજીના સ્વરૂપમાં ભૂતળ ઉપર પ્રગટ થયા અને તેમણે પુષ્ટિ સૃષ્ટિનો સેવા સ્મરણાદિક વ્યવહાર છે એ ચલાવ્યો અક્ષર બ્રહ્મથી પરબ્રહ્મ શ્રી કૃષ્ણ અળગા છે અને તેમણે શ્રી વૃંદાવન શ્રી ગિરિરાજ શ્રી યમનાજી વૃક્ષો પશુ પક્ષીઓ આદિ ઉપસ્કર પોતાના અંગ થકી ઉત્પન્ન કર્યા છે તે સમસ્ટ પૃષ્ટિ સૃષ્ટિ શ્રી અંગની કહેવાય છે તો જે કોઈ સૃષ્ટિ છે એ પ્રભુના શ્રી અંગમાંથી પ્રગટેલી સૃષ્ટિ છે એટલે એને અંગ સૃષ્ટિ કહેવાય એ સૃષ્ટિ શ્રી ઉત્પન્ન પ્રીતમ રૂપ વિના ઠરે નહીં તો પ્રભુની કૃપાથી જ બ્રહ્મ ભાવ સ્ફુરે અને અલૌકિકતાના ઉદય પછી પ્રભુ પ્રગટ થઈ અને સ્વરૂપાનંદ કરે છે એટલે કે જેવી જેવી બધા જેનો અધિકાર એ એ પ્રકારે પ્રભુ છે છે કરે આ કૃપા માર્ગમાં ઈશ્વરેચ્છાને જ સર્વોપરી ગણવામાં આવે છે કારણ કે ઈશ્વર કરતું અકરતું અન્યથા કરતું એમ સર્વ વાતે સમર્થ છે અને તેઓ સેવા દ્વારા અનુગ્રહ મેળવવા મેળવવો તેનો સેવા દ્વારા કોનો તો કે પ્રભુનો પ્રભુનો છે પરબ્રહ્મ પરમાત્માનો સેવા દ્વારા અનુગ્રહ મેળવવો એ જ પ્રત્યેક જીવનું પરમ કર્તવ્ય છે સંગીતાબેન ગજેરા સ્વાગત છે સૂર્યકાંતભાઈ રામાની સ્વાગત છે તો સાયુજ્ય મુક્તિ પાળ સુધા સુધાદ્વિતવાદ ને ના મંજૂર છે એટલે કે મોક્ષ અક્ષર બ્રહ્મમાં લીન થઈ જવું એને કહેવાય મુક્તિ તો આ જે મુક્તિ છે વાદી છે એ લોકોને અનામજૂર છે બરાબર એમને તો પ્રભુ પ્રાપ્તિ કરવી છે પ્રભુની સેવા કરવી છે એ પુષ્ટિમાર્ગ નું ફલ અલગ છે એને મોક્ષ જોઈતો નથી એને મુક્તિ જોઈતી નથી એને લીન થઈ જવું નથી અક્ષર બ્રહ્મમાં એને આ વસ્તુ ના મંજૂર છે સુધા દ્વૈત બ્રહ્મવાદને ને જે સ્વીકારે છે એને તો બ્રહ્મ જીવ લીન થઈ જાય મેળવ્યા ના સુખ નો અનુભવ કોણ કરે સમજાઈ ગયું લીન શું કામ નથી થવું તો કે ભગવાન મળ્યા છે એના સુખ નો આનંદ પ્રાપ્ત કરવો છે સુખ માણવું છે ભગવાન મળ્યા નું તો પછી લીન થઈ જઈએ તો ભગવાન મેળવ્યાના સુખનો અનુભવ કોણ કરે એટલે શ્રી દયારામભાઈ કહે છે કે તુમ જો ન્યારે નહીં બ્રહ્મ કે કો બ્રહ્માનંદ ભોગી ભોગ્ય ભોગતા નહીં તુમરે મન તબ જોગી ક્યારોગી તો ભગવાનના સ્વરૂપાનંદનું સુખ સાયુજ્ય મુક્તિમાં નથી રમીલાબેન કડિયા સ્વાગત છે આપનું

પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક સંક્ષેપ ઉપર જણાવ્યા પ્રમાણે આપણે આગળ જે જાણ્યું એ પ્રમાણે માયાવત નું ખંડન કરી શ્રી દયારામભાઈ શ્રીમદ વલ્ભાચાર્ય મહાપ્રભુજી ના સુધા દૈત બ્રહ્મવાદ નું પ્રતિપાદન કરે છે અને તેમની વાણીનો સમન્વય શ્રીમદ ભાગવત શ્રીમદ ગીતા શ્રી સુબોધિનીજી તથા સોળસ ગ્રંથો સાથે છે અને સંસ્કૃત અને વ્રજ ભાષામાં લખાયેલા પુષ્ટિ સંપ્રદાયના સાહિત્યને ગુજરાતી ભાષામાં ઉતારી દયારામભાઈએ જન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે તો આવા શ્લોક પુરુષના ચરણ કમળમાં આપણે સર્વ વંદન કરી અને એમની ચરણ રજ છે એ આપણે માથે ચડાવી અને કૃતકૃત્યતા અનુભવીએ નિશ્ચય મહેલ માં વસે મારો વાલો વસે વ્રજ લાડીલો જીરે જેરે જાયે તે ઝાખી પામે જીરે સત્સંગ દેશ માં ભક્તિ નગર છે આ પ્રભુ નું સરનામું છે વૈષ્ણવો ક્યાં પ્રભુ મળે પ્રભુ ક્યાં રે એ પ્રભુ માટેનું સરનામું છે આ તો સત્સંગ દેશમાં ભક્તિનગર છે પ્રેમની પોળ પૂછી જીરે પ્રેમની પોળ પૂછીને અને પોળિયાને મળી મોહોલે પેસ પૂછી સેવા સીડી ચડી ભેડા થાજો જીરે સેવા રૂપી સીડી કહી છે દિનતાના પાત્રમાં માં મન મણી મૂકી આપણું મન છે ને કેવું હોય દિનતા ભરેલું એટલે કીધું દિનતાના પાત્રમાં મન મણી છે એ મૂકીને ભેટ કરજો જીરે હું ભાવ ન્યોછાવર કરીને શ્રી ગિરધર મમતા હું પણ અહંકાર એ બધું તમે છે ને છોડી દેજો ન્યોછાવર કરીને શ્રી ગિરધરવર વિઠ્ઠલ ને તમે વરજો જીરે રે મંડાળનું મૂલ હરી ઇચ્છારે કૃપા વિના સિદ્ધ નવ થાય રે શ્રી વલ્લભ ચરણ થકી સહુ પડે સહેલું રે શ્રી વલ્લભ ચરણથી આ બધું સહેલું પડશે એટલા બધાએ શ્રી વલ્લભાચાર્યજી ના શરણે જવું અને એમનો દ્રઢ આશ્રય કરવો શ્રી મહાપ્રભુજીના ચરણ છે એમનો દ્રઢ આશ્રય કરવો વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં આ એ વાત છે વૈષ્ણવ તો શ્રી વલ્લભ ચરણ થકી સહેવ સહુ પડે સહેલું રે દેવી જન પ્રતિ દયો ગાયે જી રે આ બધા દેવી જનો માટે દાસ દયા એટલે કે દયારામ ભાઈ છે એ આપણને બધાને કહી રહ્યા છે આપણા માટે આ ગાઈ રહ્યા છે તો વૈષ્ણવો ઘણો બધો આ બધો આનંદ થયો કે શુદ્ધા દૈત બ્રહ્મવાદ શું છે એ આપણને ખ્યાલ આવ્યો સાથે સાથે બીજા સિદ્ધાંતો છે એ એ પણ આપણે અને છે અલગ પડે છે તો કઈ રીતે અલગ પડે છે એ પણ આપણે જોયું તો મને આશા છે કે તમને બધાને પણ જાણીને ઘણો બધો આનંદ થયો હશે આજે આપણે વિરમીએ છીએ રાત્રિના ફરી પાછા આપણે બધા મળીશું ભગવદ વાર્તામાં સર્વને મારા જય કૃષ્ણ શ્રી વલ્લભી કી જય શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય